विद्यार्थी मित्रों हवे आपणे प्रश्न नंबर 3 જોઈએ બરાબર y નો વર્ગમાંથી -5 નો વર્ગ બાદ કરવાનો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા y નો વર્ગ લખી સડાવો અને એમાંથી આપણે -5y નો વર્ગ બાદ કરવાનો છે એટલે આપણે શું કરશું આ પદની નીચે બીજું પદ મૂકવાનું છે અને એની જે નિશાની છે બીજા પદની એ બદલાવી નાખવાની છે અહીંયા માઈનસ છે તો આપણે પ્લસ કરી નાખવાની છે જો -5y નો વર્ગ અહીં આપણે નિશાની પ્લસ કરી નાખશું બરાબર છે તો y નો વર્ગ અને એમાંથી -5y નો વર્ગ બાદ કરો એટલે y નો વર્ગ અને 5y નો આ નિશાની આપણે અવગણો આ નિશાની ગણવાની બાય માઈનસ એ ગણવાના નથી તો આપણે શું કરશું y નો વર્ગ અને 5 એટલે 5 તો એકલા થશે તો 6 તો 6y નો વર્ગ જે આપણો જવાબ હશે બરાબર એના પછી બીજો લઈએ આપણે પ્રશ્ન નંબર 2 -12xy એમાંથી શું બાદ કરવાનો છે તો 6xy અહીંયા 6xy છે આપણે પ્લસ છે તો આપણે શું કરશું એને માઈનસ માં કરી નાખશું બરાબર છે નિશાની બદલી કાઢશું 6xy પરંતુ આપણે અહીં નિશાની મૂકવાની છે માઈનસ ની એટલે 12xy અને 6xy બંને માઈનસ માઈનસ એટલે 12 ને 6 કેટલા થશે 18xy પણ નિશાની આવશે માઈનસ ની બરાબર હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3 a+b અને અહીં છે a-b તો આપણે અહીં શું કરશું તો જુઓ આને આપણે નિશાની છે બદલી કાઢશું તો આ પ્લસ છે તો આપણે અહીંયા માઈનસ કરી નાખશું a અહીંયા માઈનસ છે તો આપણે અહીં શું કરી નાખશું પ્લસ b બરાબર b b છે તો 2b પ્લસ a a છે તો શૂન્ય થઈ જશે તો જવાબ આવશે 2b વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 4 લઈએ જો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા માટે પહેલા શું કરવાનું આપણે સાદું રૂપ લઈ આવવાનું છે બરાબર જો b ગુણ્યા 5 એટલે કેટલા લખાશે 5b બરાબર b ગુણ્યા માઈનસ a એટલે કેટલા થશે માઈનસ ab માંથી આટલા બાદ કરવાના છે એટલે કે ઓછા ab કૌંસ ની અંદર લખીશું ને ઓછા 5 બરાબર 5 નું લખાય પણ 5 a લખાશે બરાબર કારણ કે a અને 5 નો ગુણાકાર છે હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આ પદમાંથી આ પદ છે બાદ કરવાનું આ પદાવલીમાંથી આ પદાવલી છે બાદ કરવાની છે તો અહીંયા લખી નાખીએ 5b ab એની નીચે આ મૂકી દઈએ સમાન સજાતીય પદો નીચે સજાતીય પદો આપણે ab નીચે ab મૂકીશું અને bb વાળા પદ છે નીચે મૂકીશું બરાબર ab છે ab એટલે કયા આવશે અહીંયા આ બીજા બધા આવશે તો આ કેવું થશે કૌંસની બહાર કાઢીએ છીએ અહીંયા આપણે લખી નાખીએ ab પ્લસ છે બરાબર છે અહીંયા 5 છે તો 5 એ તો અહીંયા કોઈ છે એટલે આપણે શું લખી દઈએ એની આગળ એમ કરીએ છીએ 5 a બરાબર અહીંયા માઈનસ અહીંયા કહી દીધું શૂન્ય મૂકી દઈશું હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે નીચલું પદ છે એની આપણે નિશાની છે એ પદ લઈ કાઢવાની છે માઈનસ પ્લસ છે તો માઈનસ માઈનસ અને પ્લસ એ બી અને માઈનસ એ બી એટલે કેટલા થશે 2ab માઈનસ લખશું બરાબર માઈનસ માઈનસ છે એટલે માઈનસ નિશાની પર 5b તો એ લખી નાખી 5b પ્લસ 5b પ્લસ એટલે પ્લસ 5b અને 5 a છે એની નિશાની બદલાઈ જાય છે માઈનસ છે તો પ્લસ થઈ જશે એટલે 5 a જે આપણો આન્સર હશે બરાબર ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 5 લઈએ 4m નો વર્ગ માઇનસ 3mn પ્લસ 8 આ પદાવલીમાંથી આપણે આ પદાવલી બાદ કરવાની છે તો આપણે આની નીચે બીજી પદાવલી છે મૂકી દઈશું માઇનસ m નો વર્ગ છે ચલો માઇનસ m નો વર્ગ પ્લસ 5mn વિદ્યાર્થી મિત્રો અહીંયા કહી દીધું આપણે શૂન્ય મૂકી દઈએ છે 8 છે તો 8 એમ મૂકી દઈએ પ્લસ 8 કરી નિશાનીઓ છે નીચેના પદાવલીની નિશાની છે બદલાઈ કાઢવાની છે બરાબર જો 3 એમએન છે માઇનસ અને અહીંયા 5 એમએન છે તો કેટલા થઈ જશે 5 ને 3 6 7 ને 8 નિશાની બદલે છે માઇનસ રહેશે માઇનસ 8 એમ એન 4 એમ નો વર્ગ અને માઇનસ એમ નો વર્ગ છે પણ માઇનસ છે આપણે નિશાની બદલાઈ કાઢી એટલે પ્લસ થઈ ગયું 4 ને કેટલા થાય 5 તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો લખશું 5 એમ નો વર્ગ જે આપણો જવાબ હશે બરાબર મિત્રો
હવે આપણે પ્રશ્ન નંબર 6 લઈએ 5x માઈનસ 10 માંથી માઈનસ x નો વર્ગ પ્લસ 10x માઈનસ 5 બાદ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે પહેલો જે પદ આવેલી છે એ મૂકી દઈએ 5x માઈનસ 10 એમાંથી શું બાદ કરવાનું છે તો કે માઈનસ x નો વર્ગ પ્લસ 10x માઈનસ 5 તો અહીંયા પહેલા આપણે મૂકી દઈએ માઈનસ x નો વર્ગ પ્લસ 10x છે તો એ 5x ની નીચે મૂકીશું ઓછા એટલે કે માઈનસ 5 હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર કઈ રીતે આપણે પ્લસ કરીને શૂન્ય મૂકી દઈએ છે જે અહીંયા x ના વર્ગ ની ઉપર હવે વિદ્યાર્થી મિત્રો નીચેની જે પદાવલી છે એમાં આપણે શું કરીશું તો કે નિશાની છે એ બદલી કાઢશું બરાબર છે માઈનસ એ કઈ પ્લસ પ્લસ છે માઈનસ અને માઈનસ એ પ્લસ જુઓ વિદ્યાર્થી મિત્રો માઈનસ 10 માંથી પ્લસ 5 અહીંયા આપણે માઈનસ નથી ગણવાના હવે પ્લસ ગણવાના છે તો માઈનસ 10 પ્લસ 5 એટલે કેટલા થશે તો કે માઈનસ 5 10 માંથી 5 બાદ કરો એટલે કેટલા વધે માઈનસ 5 વધે હવે 5x અને અહીંયા પ્લસ 10x છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ 10 પ્લસ આ i માઈનસ છે અને આ પ્લસ 5 છે તો એ કેટલા આવશે માઈનસ 5x અને અહીંયા છે માઈનસ x નો વર્ગ એટલે અહીંયા પ્લસ છે તો અહીંયા લખાશે આપણે x નો વર્ગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 7 લઈએ છીએ બરાબર છે તો અહીંયા પહેલા પદાવલી છે એની નીચે આપણે જે સદાધ્યાય પદો છે બીજા પદાવલીના એની નીચે મૂકી દઈએ બરાબર છે તો જો વિદ્યાર્થી મિત્રો પહેલા છે આપણો આપણે વર્ગવાળો લઈ લઈએ બરાબર છે તો જો અહીંયા લઈએ છે 3ab માઈનસ 2 નો વર્ગ માઈનસ 2b નો વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો એની નીચે આપણે સદાધ્યાય પદો મૂકી દઈએ તો અહીંયા જે b છે તો અહીંયા ab વાળા મૂકી દઈએ 7ab માઈનસ 7ab છે હવે a નો તો 5a નો વર્ગ તો અહીંયા પ્લસ એટલે 5a નો વર્ગ પ્લસ 5b નો વર્ગ પ્લસ 5b નો વર્ગ વિદ્યાર્થી મિત્રો આપણે બીજા નંબરની જે પદાવલી છે એના જે નીચે મૂકી છે એના આપણે શું કરવાનું છે નિશાનો છે બદલાઈ લેવાની છે જો પ્લસ છે તો આપણે માઇનસ કરી નાખશું પ્લસ એ માઇનસ અને માઇનસ એ પ્લસ કરી નાખીશું બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કે માઇનસ 2b નો વર્ગ અને માઇનસ 5b નો વર્ગ છે તો કેટલા થશે 5 5 ને 2 7 તો 7b નો વર્ગ બરાબર હવે માઇનસ 2 નો 2a નો વર્ગ અને માઇનસ 5a નો વર્ગ તો કેટલા થશે 5 ને 2 7 તો માઇનસ 7a નો વર્ગ બરાબર અને 3ab પ્લસ 7ab તો કેટલા થશે 3 3 ને 7 અહીંયા સરવાળો કરવાનો છે 7 થી 8 નો 10 તો 10ab વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 8 લઈએ પહેલા સૌપ્રથમ શું કરશું તો જો વિદ્યાર્થી મિત્રો પહેલી પદાવલી છે પહેલા મૂકી દઈએ અને એના નીચે આ જે બીજી પદાવલી છે એના સદાધ્યાય પદો છે ગોઠવી નાખીએ તો પહેલા આ પદાવલી મૂકી દઈએ 5p નો વર્ગ પ્લસ 3q નો વર્ગ માઇનસ pq આ નીચે બીજી પદાવલી છે એના સદાધ્યાય પદો છે આ નીચે ગોઠવી નાખીએ સૌપ્રથમ 4pq છે તો અહીંયા pq નીચે ગોઠવી નાખીએ પ્લસ છે તો પ્લસ 4pq માઇનસ 5q નો વર્ગ તો માઇનસ 5q નો વર્ગ અને માઇનસ 3p વર્ગ માઇનસ 3p નો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો હવે જે બીજી પદાવલી છે એની આપણે નિશાની છે બદલી નાખવાની છે બાદબાકી કરવાની છે એટલે તો અહીંયા પ્લસ છે તો એ માઇનસ થઈ જશે અને માઇનસ એ પ્લસ થઈ જશે બરાબર જો માઇનસ pq અને માઇનસ 4pq એટલે કેટલા થશે તો 4 ને 5 તો એ કેટલા થશે 5pq માઇનસ એટલે માઇનસ મૂકી દઈએ 3q નો વર્ગ અને 5q નો વર્ગ તો 5 5 ને 3 કેટલા થશે 8 8q નો વર્ગ પ્લસ આ પ્લસ છે બને એટલે પ્લસ મૂકી દઈએ 5 અને માઇનસ 3 પી નો વર્ગ છે પણ નિશાની બદલે એટલે પ્લસ થઈ જશે તો 5 ને 3 કેટલા થશે 8 8p નો વર્ગ જે આપણો આન્સર હશે વિદ્યાર્થી મિત્રો જો અમારી આ ચેનલ તમને ગમી હોય
तो लाइक करो, शेयर करो और सब्सक्राइब करवानू भूलता नहीं।